ભૂતથી અમદાવાદ વચ્ચે દોડનારી નમો ભારત રેપિડ રેલનું ગાંધીધામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, ચેમ્બરના પ્રમુખ સહિતના પદાધિકારીઓ સ્વાગતમાં જોડાયા. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોના ભારતી માંથી જાણેલો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે નમો ભારત રેપિડ રેલનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને સામખિયાળી ગાંધીધામ અને આદિપુર રેલવે લાઇનના ચાર ગણા બનાવવાનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારે આજરોજ 16 સપ્ટેમ્બર 2024ના રોજ અમદાવાદથી 16 કલાકે વર્ચ્યુઅલ માધ્યમથી ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલનું ઉદઘાટન કર્યું હતું. જે અનુસંધાને ભુજથી અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ભુજ અંજાર ગાંધીધામ ભચાઉ સામખિયાળી હળવદ ધાંગધ્રા વિરમગામ ચાંદલોડિયા સાબરમતી અમદાવાદ સ્ટેશન પર સ્વાગતના કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તે પૈકી ભુજમાં સ્વાગતનો કાર્યક્રમ પરિપૂર્ણ થયા બાદ ગાંધીધામ જ્યારે ટ્રેન પહોંચી ત્યારે ગાંધીધામ ખાતે પણ સ્વાગતનો અદ્ભુત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને હાઈસ્પીડ યુગનો આરંભ કવચ સિસ્ટમથી સાથે કચ્છની આ પ્રથમ ટ્રેન છે અને જેમાં બંને બાજુ મહિલા અને દિવ્યાંગો માટે અનામત કોચ રાખવામાં આવી હોવાની વિશેષતા ગાંધીધામ રેલવે ડિવિઝનના એઆરએમએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. ખાસ કરીને આ ટ્રેન અતિ આધુનિક અને ડસ્ટ અને રેઇનપ્રૂફ છે, કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય, ઝટકા પણ નહીં આવે અને સમયનો બચાવ થશે. હાઈસ્પીડ ટ્રેન છે તે ગાંધીધામ આવી પહોંચતા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નિમાબેન આચાર્ય, ધવલ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ કચ્છના પોલીસ નિરીક્ષક સાગરભાઈ બાગમાર, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ પૂંજ, પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગર, ચેમ્બરના સર્વે હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ તેજસ શેઠ, નગરપાલિકાના હોદ્દેદારો, કાઉન્સિલરો, ભાજપના હોદ્દેદારોમાં શહેર ભાજપના અધ્યક્ષ પંકજ ઠક્કર, બળવંત ઠક્કર, મોમાયાભા ગઢવી, તાલુકા પંચાયતના પ્રમુખ તથા એડવોકેટ અને સત્તામંડળના પૂર્વ અધ્યક્ષ મધુકાંતભાઈ શાહ, ગાંધીધામ રેલવે ડિવિઝનના એઆરએમ તથા અન્ય અધિકારીઓ અને ગાંધીધામ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો, સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાસ કરીને લીલી ઝંડી આપી ટ્રેનને અમદાવાદ તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા પૂર્વ અધ્યક્ષ નિમાબેન આચાર્ય અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા અમદાવાદના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું હતું. વંદે ભારત ટ્રેન રેપિડ રેલ આજે નમો ટ્રેન અહીં આપવામાં આવી છે. કચ્છ માટે અતિ આનંદનો દિવસ છે, અતિ ઉત્સાહનો દિવસ છે અને આપણા સૌના સૌભાગ્ય છે કે આટલો બધો વિકાસ આપણને કચ્છને મળી રહ્યો છે. અને એ માત્ર ને માત્ર કહું તો નરેન્દ્રભાઈનો કચ્છ માટે પ્રેમ છે. નરેન્દ્રભાઈનો કચ્છ માટે એટલો બધો પ્રેમ છે કે જ્યારે પણ કોઈ મળે ત્યારે કચ્છની ખબર પૂછે, વરસાદ કેવો છે, બધા કેમ છે. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે કચ્છનો જે રીતે વિકાસ કરે, એમને કહ્યું છે ટીમ કચ્છને સિંગાપુર બનાવે અને આજથી તમે જોઈ રહ્યા છો કચ્છ દિવસે ને દિવસે વધુ પ્રગતિ કરી રહ્યો છે. પછી એ વ્હાઈટ ડેઝર્ટ હોય કે સ્મૃતિવન હોય કે ધોળાવીરા હોય કે અનેક એવા વિકાસના કાર્યો, ટુરિઝમના અનેક આયામો એમને ખૂબ સારી રીતે તૈયાર કરી છે. અને માત્ર દેશમાં નહીં પણ વિદેશની અંદર પણ કચ્છનો ડંકો વાગ્યો છે અને આજે આ ટ્રેન આવવાથી કચ્છના લોકોને બહુ મોટી સુવિધા પ્રાપ્ત થઈ છે. અને અત્યારે એક ટ્રેન ચાલુ કરે છે પણ બહુ ટૂંક સમયમાં બે ટ્રેન કરવી પડશે, એટલા માટે કે ખૂબ બધો ટ્રાફિક આ ટ્રેનની અંદર થશે અને મને વિશ્વાસ છે. આજ દેશ કે યશસ્વી પ્રધાનમંત્રી કે દ્વારા ભારત કી સબસે પહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેન કા ઉદઘાટન કિયા ગયા ઔર ઇસકે સાથ ઔર ભી બહોત સારી પરિયોજનાઓ કા ઉદઘાટન શિલાન્યાસ કિયા ગયા. યે પૂરી વાતાનુકૂલિત સીસીટીવી કેમેરા સે લેસ યે ટ્રેન હૈ. ઇસકે દરવાજે ઓટોમેટિક બંધ હો જાતે હૈં ઔર ઇસ ટ્રેન કી વહન ક્ષમતા લગભગ 3000 હૈ. સન્ડે કે અલાવા બાકી 6 દિન ચલેગી ટ્રેન ભુજ અહેમદાબાદ ભુજ કે બીચ. ટ્રેન સ્પીડ ઇસકી અચ્છી હૈ, પૂરી વાતાનુકૂલિત હૈ, સીસીટીવી કેમરે લગે હુએ હૈ ઔર ઇસમેં જિસ તરીકે સે મેટ્રો ટ્રેન મેં યા બોમ્બે કી સબર્બન ટ્રેન્સ મેં ખડે હોકર ભી યાત્રા કરને કી સુવિધા હૈ, જિસે યાત્રી કો બિના કિસી પરેશાની કે ઔર ઇસકી સ્પીડ અન્ય ટ્રેન કી અપેક્ષા મેં જ્યાદા અચ્છી હૈ.